નમસ્કાર મિત્રો, આપણે જોઈશું 1.4 સ્વાધ્યાયની અંદર. તમને અહીંયા સમય સંખ્યાઓ આપી છે અને સમય સંખ્યા છે એ અનંત આવૃત છે કે શાંત છે એનો જવાબ આપણે આપવાનો છે. તો એના માટેની એક શરત છે અને એ શરત એટલે કે એક પ્રમેય છે. એ પ્રમેય જો પાલન કરતું હોય તો એ પહેલાં આપણે જોઈ લઈએ. તો સાઈડમાં આપણે જોઈએ કે છેદ છે આ પી અપોન જે ક્યુ હોય, આ જે ક્યુ છે એમાં ક્યુ જે છે એ ક્યુ 2-2n એન 5-2m હોવો જોઈએ, આ સ્વરૂપનો હોવો જોઈએ. એના છેદમાં એના અવયવો 2 અને 5 જો હોય એના સિવાય કોઈ નહીં તો તે સંખ્યા છે. ભલે ખાલી 2 જ હોય, ભલે ખાલી 5 જ હોય, પણ એમાં બીજી કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં તો તે શાંત સ્વરૂપ છે એમ કહી શકાય. અને એમ ન હોય તો અનંત સ્વરૂપ હોય તો કઈ રીતે જોઈએ. પહેલો દાખલો છે 13/3125. તો 13, હવે અહીંયા 3125 છે તો તમારે એના અવયવો પાડવાના. આપણે આ રીતે કહી શકીએ 3125 અહીંયા અવયવો પાડી દેવાના. 5 વડે ભાગ કરશો તમે તો 5ના અવયવો તમને અહીંયા પડશે. 5 હાલશે ભાગ, પચું 25, 6 5 30, 1 વહી દો કેટલા છે 12, 5 2 25, અને પચું 25, 625 છે. વરી 5 ભાગ હાલશે, 5 1 5, 1 વધ્યો 5 2 10, 1 વધ્યો 25 થયા, 25 25. ફરી વખત 5 ભાગ હાલશે, 5 2 10, 25 25, વરી ફરી 25 ભાગ હાલશે, 25 25, અને 5 1 5. તો 1 2 3 4 અને 5, 2ની કેટલી ઘાત હોવી જોઈએ? 2ની 5ની કેટલી ઘાત હોવી જોઈએ? 5ની 5 ઘાત. તો અહીંયા 5ની 5 ઘાત છે એટલે એનો છેદનું સ્વરૂપ છે જો આમાંથી છે એ પ્રકારનું છે એટલે આ સંખ્યા કેવી થાય? આ સંખ્યાનું દશાંશ નિરૂપણ છે એ શાંત થશે. આ મેં 1માં લખ્યું, બાકીનામાં હું લખવાનું નથી, તમારે જાતે લખવાનું છે. બોલીશું એટલે તમને ખ્યાલ આવી જાય. તમારે દાખલામાં લખવાનો, આપણે દાખલો સમજવો બહુ અગત્યનો છે, વર્ણન પછી તમે કરી શકશો. 17/8, તો જો 17 એટલે 8 એટલે 2નો ઘન થાય. જો ફરી વખત 2 નો ઘન આવી ગયું, 5 નથી અહીંયા, તો આ પણ કેવું સ્વરૂપ થશે? શાંત સ્વરૂપ થશે. એ પણ 64/455, તો 455ના તમે અવયવ પાડશો તો 5×7×13 આવશે. અવયવો પાડવાના, 5 ચાવી પહેલા લગાવવાની, પછી 7 અને 13ની હાલશે. તો અહીંયા 5 સિવાયની 2 સંખ્યાઓ આવી જે આપણી વ્યાખ્યામાં આવતી નથી એટલે આ કેવું થાય? તો કે આ અનંત આવૃત થશે. આ સંખ્યા જે છે એ કેવી થશે? અનંત આવૃત થશે. ચોથી સંખ્યા જોઈએ, 15/1600. 15 એટલે 5 3 15, 1600ના અવયવ કરશો એટલે 320×5 એટલે 5 5 ઉડી ગયા એટલે 3/320 આવ્યા. જેટલું અતિ સંક્ષિપ્ત રૂપ અપાય એટલું પણ આપવું. 3, તો અહીંયા 320ના ભાગ કરશો તો 2ની 6 ઘાત ને 5ની 1 ઘાત, એટલે જો ફરી વખત 2 અને 5વાળા અવયવો એને આવી ગયા, છેદમાં માત્ર ને માત્ર 2 અને 5 જ અવયવો આવવા જોઈએ, એના સિવાય કંઈ આવે તો એ શાંત નથી, અનંત છે. તો આ શાંત છે. તો કેવું સ્વરૂપ થશે? એ શાંત, લખતો નથી, આની જેમ જ વર્ણન કરવાનું છે. અહીં છેદ છે, આ પેટર્ન સ્વરૂપને પ્રકારનું છે એટલે આ દશાંશ નિરૂપણ શાંત થશે. તમે અહીંયા જો 29/243, 7નો ઘન છે એ આપણને ખબર છે. તો અહીંયા 7નો ઘન એ તો જો આ નિયમ વિરુદ્ધ થયું, 2 ને 5 સિવાયનો અવયવ આવ્યો કોઈ 7, એટલે આ જ થશે નહીં. કેવું થશે? એ અનંત આવૃત થશે. 23, અહીંયા તો સીધું જ છે, એને આપી દીધી ડેફિનેશન, એટલે કેવું થશે? શાંત. ત્યારબાદ અહીંયા જોશો, આ પણ જોઉં 7ની 5 ઘાત આપી છે આપણને, એટલે એ પણ કેવું થશે? અનંત આવૃત. 6/15 આપ્યા છે, 2 3 6, 3 3 ઉડી ગયા. આમ જો કર્યું હોત 6/4 આવતી તો તમે કે નહીં, તો 3 ને 5 આવ્યા, પણ 3 ઉડી જાય છે ભાઈ, એટલે 5 એકલા છે, એટલે વરી પાછું 5 છે તો એક પેટર્ન આવી ગઈ, એક અવયવ છે, બીજો અવયવ કરી શકાશે. તો આ પણ શાંત સ્વરૂપ થશે. ત્રીજું, અંતિમ 9મું,
એના પછી 10 મુય છે 35 5 7 5 35 પછી 50 ના ભાગ કરો એટલે 5 2 10 5 50 હવે અહીંયા 7 7 છે એ 5 5 એક વખત ઉડી જશે એટલે 7 ના છેદમાં 2 અને 5 તો ફરી વખત આપણી પેટર્ન છે જડવાણી બસ આ પ્રમેયને મગજમાં રાખવાનો એટલી વાત કરી એટલે તમને લગભગ આ પ્રમેય ક્લિયર થઈ ગયું પછી તમે જાતે એક વાર પ્રેક્ટિસ કરી નાખો આને આ દાખલાની જાતને પ્રશ્ન પૂછો તમે જેટલું જાતે કરશો એટલું જ આવડશે અમે કોઈ મગજમાં કેસેટ નાખી દેવાના નથી પણ તમે પ્રયત્ન ગણિત વસ્તુ એવી છે ગણવાની છે પ્રેક્ટિસ કરવાની છે પર પ્રેક્ટિસ કરો એટલે પરફેક્ટ બનશો 77 ના છેદમાં 210 77 એટલે 11 77 અહીંયા 210 ના અવયવો પાડો તમે એટલે આ 7 7 ઉડી ગયા એટલે 11 ના છેદમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 જો અહીં એક વધારાનો અવયવ આવ્યો 3 તો કેવું થશે આ ધારો કે આવું આવું કંઈક બીજું અલગ આપ્યું હોત તો 33 આપ્યા હોત તો 7 નો આપ્યા હોત 77 આપ્યા નહીં 21 આપ્યા હોત તો 77ની જગ્યાએ ધારો કે તમને આ દાખલો આમ આપ્યો હોય 21 ના છેદમાં 210 તો થઈ જાત કે નથી જાત 7 તેરી 21 એટલે 7 ને 3 ઉડી જાત તો 2 ને 5 વધે તો થઈ જાય શું થોડોક ફેરફાર કરી નાખે તો આપણે એ દાખલાને આપણે સમજી શકતા હોવો જોઈએ પછી આપણે એવું ન કહીએ કે આ બહારથી પૂછણું કારણ કે એવું થઈ શકે કારણ કે જ્ઞાનની ચકાસણી થાય ત્યારે આવા પ્રશ્નો આવે જ ત્યારબાદ બીજો પ્રશ્ન એવો કીધો કે આમાં જેટલા શાંત સ્વરૂપે હતા ને એને દશાંશમાં સ્વરૂપમાં ફેરવો તો પહેલું આપણે 13 ના છેદમાં 3125 હતા તો એટલું સાદુરૂપ તો ત્યાં આપી દીધું હતું આપણે કે 13 ના છેદમાં 5 ની હવે અહીંયા 5 નો ઘન એટલું સ્વરૂપ હતું પણ આપણે અહીંયા 2 નો ઘન ઘટે છે એટલે ઉપર પણ 2 નો ઘન વડે ગુણી નાખવાના તો અહીંયા 13 × 2 નો ઘન એટલે 13 × 8 તમારે કરવાના અહીંયા જે જે ઘટ્યું અહીંયા 3 ઘાત છે એની જગ્યાએ હું 5 ઘાત કરવાની છે એટલે અહીં 5 ઘાત ઘટે એટલે હવે 5 ની ઘાત વડે 2 ની છે એ તમારે ગુણવાના 13 × 2 400 ને કેટલા થાય 16 416 થાય તો છેદમાં 2 ની 5 ઘાત થાય 5 ઘાત થાય 5 વખત 5 મિનિટ 1 2 3 4 ને 5 પછી પોઈન્ટ આવે તો આ દશાંશમાં ફરી ગયા સરસ ચાલું બીજો દાખલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવે 17 ના છેદમાં 18 છે એટલે 17 ના છેદમાં 2 નો ઘન પણ અહીંયા 5 નો ઘન હોવો જોઈએ 5 નો ઘન હોય તો 2 બાજુ ઉપરની જે 5 ના ઘન વડે ગુણ્યા તો 5 નો ઘન 125 અને એને તમારે 17 વડે ગુણવાના એટલે 2125 આવશે તો અહીંયા 5 નો ઘન એટલે 5 2 10 10 નો ઘન થયો એટલે 1000 થાય 3 મહિના ઘન હોય એટલે મહિના થઈ જાય તો 3 મહિના 3 પોઈન્ટ પછી પોઈન્ટ કાપી નાખો 1 2 ને 3 તો અહીંયા આપણે કાપી નહીં થઈ ગયું સીધું 15 ના છેદમાં 1600 જે આપણે અહીંયા શાંત સ્વરૂપ મળતું હતું ચોથો દાખલો છે એ તો અહીંયા એ જ રકમો લેવાની છે તો 2 ની 6 ઘાત હતી ને 5 ની 1 ઘાત હતી હવે 5 ની 1 ઘાત છે પણ 5 ની 5 ઘાત ઘટે કારણ કે 2 ની 6 ઘાત થવી જોઈએ એટલે 5 ની આપણે 6 ઘાત કરી તો ઉપર મારે 5 ની 6 ઘાત ન કરે કારણ કે 1 5 છે અહીંયા એટલે 5 ની 5 ઘાત ઉડી જાય એટલે પાછું 5 ની 1 ઘાત જ વધવી જોઈએ એટલે બરાબર આના કરતા 1 ઘાત ઓછે કારણ કે 1 છે આપણી પાસે એટલા માટે તો આ બંનેનો ગુણાકાર કરો 5 ની 5 ઘાત જે આવે તે અને 3 વડે ગુણી નાખો એટલે 9375 આવશે અને અહીંયા કેટલા મીંડા 5 1 2 3 4 5 6 6 ઘાત છે એટલે 6 મીંડા પછી 6 પોઈન્ટ કાપવાના 1 2 3 4 1 2 3 4 5 6 6 પછી પોઈન્ટ પછી આગળ મીંડા એડ દેવ ન હોય તો 6 ના છેદમાં 15 2 ના છેદમાં 5 6 ના છેદમાં 15 એટલે 2 × 2 5 × 2 શા માટે આ કર્યું તો કે અહીંયા 2 ની 1 ઘાત ઘટે તો 2 2 વડે ગુણી નાખ્યા ઉપર ઉપર એટલે 2 2 4 5 2 10 0.4 આ દશાંશમાં ફેરવું આપણે 7 5 35 તો તમારી પાસે 7 ના છેદમાં 2 2 5 2 5 તો અહીં તો સીધું જ છે એટલે 5 2 10 અહીં કંઈ ગુણાકાર કરવો પડશે નહીં એટલે 7 ના છેદમાં 10 એટલે 0.7 તો આ રીતે તમે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકો હવે દાખલો ત્રીજો આપણો છે ત્રીજા દાખલામાં એવું કહેવામાં આવ્યું છે કે આ સમય સંખ્યાઓ છે શાંત છે અશાંત છે બરાબર અસમય છે સમય છે કહેવાનું તો અહીંયા તમે જુઓ આ સમય સંખ્યા છે એ શાંત છે અહીંયા એનો પોઈન્ટ આગળ પાછળ હવે કંઈ છે નહીં એટલે શાંત સમય સંખ્યા છે બીજી જુઓ તો 120 પછી 110 વધતો જાય 1200 12000 આ રીતે વધતું જાય એટલે 120 1200 1200 000 1240
અને એ અનંત સુધી ચાલુ છે એટલે આ સમય સંખ્યા નથી અસમય સંખ્યા છે ત્રીજું તમને આપ્યું કે અહીંયા જો લીટો કર્યો છે એને 12 કહે છે આપણે 1 2 3 4 5 6 7 8 9 એનો મતલબ કે હજી અહીંયા પાછું શરૂ થાય ને 1 2 3 4 5 6 7 8 તમે 2 ભાગ્યા 3 કરો ધારો કે આપણે આવું કરીએ 2 ભાગ્યા 3 તો આમ 0 મૂક્યા 0 પોઈન્ટ મૂક્યા પછી શું કરીએ 6 3 18 પાછા 20 વિદાજ એટલે 6 આવ્યા 6 3 18 આવવા બાજુમાં તો એ રીતે 0 6 6 6 6 આલા કરે તો તમારે શું લખવાનું 6 ઉપર 12 મતલબ કે 6 પછી 6 પછી 6 ચાલુ જ રહે છે એ રિપીટેડ આંકડો પુનરાવર્તિત સંખ્યા બતાવે છે તો અહીંયા સમય સંખ્યા જે છે એને આપણે આ કેવી થશે તો સમય સંખ્યા તો છે પણ અનંત સુધી આયલા જ કરે અહીંયા એનો એન્ડ હતો આનું ચાલુ જ રહે છે એટલે અનંત આના જેવું છે અનંત એટલે એનો મતલબ એવો છે કે આના છેદમાં 2 ને 5 સિવાયનો કોઈ પણ અવયવ છે આના છેદમાં 2 ને 5 સિવાયનો કોઈ અવયવ નથી આ 2 ની અંદર આવું તમે સ્પષ્ટપણે કહી શકો અને એવું આપણે કહેવાનું હતું અને એટલે વર્ણન કરવાનું હતું મિત્રો આ રીતે વધુ દાખલાઓ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જઈ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર ટિક કરી તમારે શોધવાના હોય તો અહીંયા પ્લેલિસ્ટમાં અંડરસ્ટેન્ડ મેથ્સ લખીને સર્ચ કરી શકો છો અને ગમે તો શેર કરો અને કોમેન્ટ કરો આભાર